નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ ધારાસભ્ય ચૈતર વસાવા પર લગાવેલા આક્ષેપોના જવાબમાં ચૈતર વસાવાએ તમામ પુરાવાઓ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે હાજર રહ્યો હતો. આ સિવાય ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મીટિંગમાં કેટલાક સવાલો રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખે પણ પોતાના સવાલો રજૂ કર્યા હતા. આ સવાલો દરમિયાન મનસુખ વસાવાએ સવાલ કર્યો હતો, તેના જવાબમાં મારા મકાનનો ખુલાસો આપ્યો હતો. ઘર વેરાની રસીદ, લાઇટ બિલ અને કેટલા વર્ષોથી ત્યાં ઘર છે તેના પુરાવા અને વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તેની પણ રજૂ કરવાની અમે તૈયારી જ દર્શાવી છે. આ સાથે મનસુખ વસાવાને તે જગ્યા પર પધારવા માટે આમંત્રણ પણ આપ્યું છે. મનસુખ વસાવા પોતે પોતાની સાથે ફોરેસ્ટના અધિકારીઓ અને રેવન્યુ વિભાગ સહિતના તમામ લાગતા વળગતા અધિકારીઓ લઈને મારા ઘરે પધારે. આજે નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય તરીકે હું પોતે હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર હતા. સાથે સાથે ડીડીઓ, ડીસીએફ, એસપી સમેતના તમામ શાખા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા. એમાં શરૂઆતમાં સાંસદશ્રીના પ્રશ્નોની ચર્ચા થઈ. એમાં રોડ રસ્તાથી લઈને તમામ લોકહિતના એમના પ્રશ્નો હતા. એની ચર્ચામાં એક વ્યક્તિગત મારો મને લઈને એમણે જે પ્રશ્નો પૂછ્યો હતો, તો ફૂલસર જતા રોડ પર જે મકાન છે એનો મેં ખુલાસો એમને ત્યાં આપ્યો છે. એના ઘરવેરાની રસીદ, લાઇટ બિલ, સાથે સાથે કેટલા વર્ષોથી ત્યાં ઘર છે એના પુરાવા સમેત અમે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તે પણ અમે રજૂ કરવાની એમને અમે વાત કરી છે. સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે. સાથે જે 14 તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતે પોતાની ભૂલ સ્વીકારીને બીજી વાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે અમને બાહેધરી આપી છે. ત્રીજું, નર્મદા જિલ્લાની 73 ડબલની જમીનો અને એમાં ખાસ કરીને કેવડિયાની જમીનો જે બીજા લોકોના નામો ટ્રાન્સફર થયા છે એને થઈ છે અને ભાડાપેટે જે આપવામાં આવી છે એ તમામ બાબતોની મેં વિગતો માગી છે. એ પણ છેલ્લા 10-15 દિવસમાં અમને મળી જશે એવી કલેક્ટરશ્રીએ બાહેધરી આપી છે. આજે આ સંકલન નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને ખૂબ તંદુરસ્ત તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે. સાથે અનાજ કોભાંડ થયેલું એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.